રાષ્ટ્રીય ખગોળ દિવસ નિમિત્તે અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યું છે આ સ્પેસ સેન્ટર બ્રહ્માંડ થતી અનેક ખગોળીય ઘટનાઓથી અને અવકાશમાં અનેક એવી ઘટનાઓથી વાકેફ કરાવશે સેન્ટર તૈયાર કરાતા તન્મયભાઈને બે થી અઢી મહિના જેવો સમય લાગ્યો હતો

જેમાં અકસ્માત કેસમાં હોસ્પિટલ દ્વારા ફસાવી દેવાયાનો મૃતકે આક્ષેપ કર્યો છે મૃતકે સ્ટેટસમાં અકસ્માત કેસમાં ભરાઈ જતા સામેના પક્ષે પાંચ લાખની માંગણી કરતા હોસ્પિટલે હાથ કરી દીધા હતા અને પોતે આટલી રકમ ચૂકવી શકશે નહીં તેવું ઉલ્લેખ કરીને આપઘાત કર્યો છે સમાચાર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજા સદસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર સર્જાયેલો અકસ્માત ડમ્પરની ટક્કરથી કાર ઘસડાતા દોડધામ થઈ ગઈ હતી

તેનો સર્વે હાથ ધરવામાં આવેલો એના માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલા ટેન્ડર મંજૂર થયા અને ત્રણ કન્સલ્ટન્ટોને એની સર્વેની કામગીરી સોંપવામાં આવી અને સમાચાર પર નજર કરીએ

તમામ ડોક્યુમેન્ટ જોતા અમુક બ્રાહ્મણનો દાખલો બ્રાહ્મણનો દાખલો નથી મળતો અમુક જગ્યાએ જોઈએ તો ફોટા જે હોય છે એ ક્રોપ કરીને મૂક્યા હોય કોઈ જાતનું પાછળ મંદિર કે એવું કંઈ દેખાતું નહીં ફોટામાં અને સિમ્પલી ફોટા જોવા મળે છે અને બધું કંઈક અલગ સ્ટેટ લગ્ન જોવા મળે છે મને તેમના ડોક્યુમેન્ટ બી સુપર નથી

નક્કી કરીને એ લોકો ધ્યાન દોરો કે તલાટી સરપંચે જે એ લોકોના ઉપર જ સજા યુવક પર જીવલેણ હુમલો બગીચામાં કામ કરતા યુવક પર હુમલો કર્યો છે બની છે ઘટના અને આજે મારો જ્યારે માણસો અંદર કેરી વીણી રહ્યા હતા ત્યારે સિંહણ એની પર અટેક કર્યો તો અને એનો જીવ બચાવવા માટે માણસે બહુ બધી મહેનત કરી છે અને પોતાને ઈજાઓ પણ થઈ છે ઘણી બધી અને અત્યારે હોસ્પિટલાઇઝ છે અને પૂરી ટીમ પણ અહીંયા આવી છે જંગલ ખાતાની અને અત્યારે સિંહણ અને એના બચ્ચા બચ્ચા સાથે અંદર છે ફેમિલી સાથે પૂરું ફેમિલી છે આખું અને મને લાગે છે કે હવે અમને રેસ્ક્યુ કરીને અહીંથી ક્યાંય દૂર લેવું તમે જાનહાનિ થવાના ચાન્સીસ વધારે છે ચાર ડબોયની પીપલ્સ બેંક ચાલુ થઈ ગઈ છે ધી ડબોઈ પીપલ્સ બેંક ચાર દિવસથી બંધ હતી

એનું કારણ એક જ હતું કે મેનેજરે રાજીનામું આપી દીધું અને બીજો સ્ટાફ પણ બંધ થઈ ગયો અને અમને બેંક ખોલી નહીં અમને બે દિવસ એટલે અમે તાત્કાલિક એક્શન લીધી અને નવા મેનેજરની નિમણૂક કરી છે અને બેંક હાથથી રાબેતા મુજબ અમે ચાલુ કરી છે અને જે રિકવરી કરવાની છે એ રિકવરી આવેથી દરેકની લેવડ દેવડ કમ્પ્લીટ કરવામાં આવશે

આંતરિક ફરિયાદ સમિતિએ તેમની વિરુદ્ધ આક્ષેપ સાબિત થવા થયા અંગેનો અહેવાલ આપેલ હતો આ અહેવાલને વંચાણે લઈ તેઓને તાત્કાલિક સ્થળથી સસ્પેન્ડ કરવામાં આવેલ સમાચાર ચાર ધામની યાત્રાના નામે ઠગાઈ થઈ છે હેલિકોપ્ટર બુક કરાવવાના નામે ચિત્રપિંડી થઈ છે કેદારનાથમાં હેલિકોપ્ટર બુક કરવાના નામે ઠગાઈ થઈ છે ઓનલાઈન ટ્રાન્સફર કરાવી એક પડાવ્યા સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે ફરિયાદ નડિયાદના દસ યાત્રાળુઓ સાથે ઠગાઈ કરવામાં આવી છે

જે ખર્ચ છે એ ગ્રાન્ટ ઉપર જ આધારિત તો નો હુકમ પચીસ દિવસ પહેલા આવી ગયો છે પણ હજી પૈસા જમા નથી થયા અમે અનેક વાર મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ શહેરી વિકાસ વિભાગમાં પણ કીધેલું છે પણ ન્યાય કોઈ કારણોસર પૈસા હજી જમા નથી થયા ત્યારે પૈસા નગરપાલિકાના ખાતામાં મેયરે સમસ્યા સમાધાન લાવવા આપ્યું છે આશ્વાસન જો આ કામ તાત્કાલિક ધોરણ ચાલુ થશે પણ તાત્કાલિક ધોરણ ચાલુ થાય અને પાણીની પાઇપલાઇન નવી આવે અને તાત્કાલિક રોડ બને એવી મારી સમસ્યા છે 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 ઈ સોલ્વ થાય કારણ કે ચોમાસું માથે વિશ્વાસ બધું પાણી આવી જાય પ્રદેશ ભાજપ કારોબારી મળી ધમકી બુટલેગરોએ વોટસએપ કોલ માં આપી ધમકી મોરબી પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી છે ધમકી બુટલેગરો ભાજપના નેતાને ધમકી આપતા હોય તેવી જાણકારી મળી છે વોટ્સએપ પર આ ધમકી મળી હોવાથી અરજી કરવામાં આવી છે પોલીસને જાણ કરવામાં આવી છે હવે આ બાબતે ઉઠી રહી છે હવામાન વિભાગે સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે જેના પગલે શહેરી વિસ્તારમાં લગાવવામાં આવેલા વજનદાર અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા શહેરીજનોમાં માંગ ઉઠી છે શહેરના બસ સ્ટેન્ડ રોડ એશી ફૂટ રોડ મલાર ચોક બહુચર ચોક દુધરેજ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ધાબા પર લગાવેલા હોર્ડિંગ પડી જવાથી દુર્ઘટના કે જાનહાનિ થવાની શક્યતાઓ સેવાઈ ત્યારે પાલિકા તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તે પહેલા જોખમી હોર્ડિંગ્સ તથા જર્જરિત ઇમારતો દૂર કરવા લોકો માંગ કરી રહ્યા છે બીજી તરફ પાલિકા આ મામલે ઇમારતોનો સર્વે કરવા બનાવવામાં આવી છે સર્વે બાદ હોર્ડિંગ્સ ઉતારવાની અને જર્જરિત ઇમારતો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે

23મી મે વાવાજોડુ ત્રાટકવાની શક્યતા ઓડિસાના દરિયા કિનારે ટકરાય છે વાવાજોડુ મહારાષ્ટ્ર ગુજરાત સુધી થઈ શકે છે અસર વાવાજોડાને કારણે ભારે વરસાદનો અનુમાન છે મુંબઈ અને ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ તો 23મી મે વાવાજોડુ ત્રાટકશે ઓડિસાના દરિયાઈ વિસ્તાર ઉપર તેની ભારે અસર જોવા મળશે ન ફક્ત બંગાળની ખાડી અને ઓડિસાના વિસ્તારો પરંતુ તેની અસર સીધી ગુજરાત અને મુંબઈ ઉપર પણ થઈ શકે છે કેવી રીતની પરિસ્થિતિ હશે તે જાણીશું ન્યુઝ એટીન સંવાદદાતા સંધ્યા અમેર જોડાયા છે મેજિક વોલ ના માધ્યમથી તેઓ સમજાવશે દરિયામાં મોજા ઊંચા ઊંચા ઉછળશે અને તેની અસર ભારતના વિસ્તારોમાં પણ જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે કોઈ પણ વાવાઝોડા બને છે ત્યારે કાં તો મ્યાનમાર તરફ તે ફંટાતું હોય છે કાં તો પછી પશ્ચિમ બંગાળ તરફ તેની અસર જોવા મળતી હોય છે પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે વેસ્ટ બંગાળ તરફ આ વાવાઝોડું જઈ રહ્યું છે અને તેની અસર ભારતનો જે આ કોસ્ટલ એરિયા છે એ પછી ઓડિશા ભુવનેશ્વરનો આ જે વિસ્તાર છે ત્યાં અને આંધ્રપ્રદેશમાં પણ તેની અસર જોવા મળશે આપ જોઈ શકો છો

દરમિયાન માછીમારોએ દરિયો ખેડવા માટે ન જવું અને આ સાથે જે પ્રવાસીઓ પણ ફરવા માટે અસર નથી છત્તીસગઢ આ સાથે ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ તેની અસર જોવા મળશે અને તેની અસરરૂપે અહીંયા ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે આ સાથે અહીંયા પણ આંધી વંટોળની શક્યતા છે એટલે ગરમીનો

તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે ઇડરીઓ ઘટ તપતા શહેરમાં અસહ્ય ગરમીના ત્રાહિમામ લોકો જોવા મળ્યા છે સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસે દિવસે દિવસ રહ્યો છે આજે બે ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન હોય એવું લાગી રહ્યું છે કારણ કે રસ્તાઓ અત્યારે હાલ તો સુમસાન બની રહ્યા છે તો મોટાભાગે ખાસ કરીને લોકો પોતાનું ગરમીથી રક્ષણ મેળવવા માટે અવો નવા નુસ્સાઓ અપનાવી રહ્યા છે તો મોઢે સ્કાપ અથવા દુપટ્ટો બાંધી રહે ખાસ કરીને મહિલાઓ ગરબાથી નીકળતી હોય છે તો આ ઉપરાંત અન્ય જે લોકો છે તે લોકોએ જે ન છૂટકે બહાર નીકળતા હતા તેમને પોતાનું શરીરનું રક્ષણ કરવા માટે વિવિધ કાપ અથવા દુપટ્ટાનો ઉપયોગ કરીને પણ બહાર નીકળતા હોય છે તો આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ પણ કરવામાં આવી છે ખાસ કરીને જે વધુ પડતી ગરમીના કારણે લૂ લાગવાના બનાવો બની રહે તે માટે ગરડા ઠંડા પીણા પીવા જોઈએ તો આ ઉપરાંત સબગા માતાઓ અને વૃદ્ધો અને બાળકોને ખાસ કરીને તકેદારી રાખવા જેવી છે કારણ કે વધુ પડતી ગરમીના કારણે એમની અસર થઈ શકે એટલે લૂ લાગવાના પણ બનાવો બની રહ્યા છે તેના કારણે આરોગ્ય વિભાગ અને કલેક્ટર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે ઈશાન પરમા ન્યૂઝ એટીંગ સાબરકાંઠા થી સમાચાર ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો વરસાદથી જુવાર બાજરીના પાકને નુકસાનીની ભીતિ સેવવામાં આવી રહી છે બાજરીના પાકને નુકસાનીની ભીતિ છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે